भरूच एसओजी पुलिस अने अंकलेश्वरनी पुलिस द्वारा संयुक्त रीते तपास करवामां आवी हती। लगभग 13 जेटला स्पा मां तपास करवामां आवता 8 स्पा मां अनैतिक धाम एटले सेक्स रेकेट चालू रह्यु हतु। जे बाबते तो ना संचालको अने युवतीनी अटक करवामां आवी हती। तो केटलाक स्पा संचालकोए जाहेरनामानो भंग करता तेओ सामे पण पुलिस मथकमां गुनो दाखल करवामां आव्यो हतो। भरूच शहर अने जिल्लामां स्पाना नामे गोरख धंधानो व्यापारनो राफडो फाटी निकळ्यो छे। तेવામાં તાજેતરમાં અમદાવાદમાં સ્પા સંચાલકો અને યુવતી વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સ્પા સેન્ટર પર કાર્યવાહી માટે ઝુંબેશ ચલાવી રહી છે। કેમિકલ હબ એવા અંકલેશ્વરમાં પણ રોજગારી અર્થે પરિવારથી દૂર સ્થાયી પરપ્રાંતીય કામદારોને આકર્ષવા બિલાડીના ટોપની માફક ફાટી નીકળેલ સ્પામાં પોલીસે આકસ્મિક તપાસ હાથ ધરતા અનેક સ્પામાં ચાલતી ગેરરીતિ છતી થઈ હતી। અંકલેશ્વર જેડીસી અને શહેર તેમજ બી ડિવિઝન વિસ્તારમાં ચાલતા સ્પામાં ગતરોજ બપોરે પોલીસે આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં 3 પોલીસ મથકની પોલીસ ટીમોએ મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, તુલસી સ્ક્વેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા 12 જેટલા સ્પામાં દરોડા પાડ્યા હતા। ભરૂચ એસઓજી અને અંકલેશ્વર જેડીસી તેમજ શહેરની એ અને બી ડિવિઝન પોલીસે 13 જગ્યાએ પાડેલ દરોડામાં 8 સ્પામાં દેવ વેપાર ઝડપાયો હતો। પોલીસે સ્પા સંચાલકો સહિત ગ્રાહકો અને યુવતીઓને ઝડપી પાડી ગુનાઓ દાખલ કરવાની તજવીજ ગતરોજ મોડી રાત સુધી આરંભી હતી। પોલીસની રેડમાં 13 પૈકી 8 સ્પામાં કૂટણખાનું ઝડપાયું હતું, તો અન્ય સ્પામાં કામ કરતી યુવતીની આઈડેન્ટિટી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવવા, ભાડા કરાર જમા ન કરાવવા કે સીસીટીવી કેમેરા ન લગાડી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ થયો છે। આમ ભરૂચ જિલ્લાની 4 પોલીસ મથકની અલગ અલગ ટીમોએ અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં સ્પામાં આકસ્મિક દરોડા પાડી 8 સ્પામાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ તેમજ 5 સ્પામાં જાહેરનામા ભંગ બદલ કુલ 24 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। ભરૂચ એસઓજી પોલીસે ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ અક્ષરકુંજ પ્લાઝામાં ચાલતા ડિઝાયર ફેમિલી સ્પા, તો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલ સ્પા હબ, પીપી સ્પા અને શુભમ રેસિડેન્સીના પાછળ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટના મકાનમાંથી અને અંકલેશ્વર જેડીસી પોલીસે કાપોદ્રા પાટિયા પાસે ઓરેન્જ હોટેલની બાજુમાં આવેલ એસપી સ્પા અને ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલ ઓરેન્જ સ્પા તેમજ એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ ફિટનેસ ડિલક્સ સ્પા એન્ડ મસાજ પાર્લર અને વેલકમ સ્પામાં ચાલતી દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી સ્પા સંચાલકો અને પકડાયેલા આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ 1956 ની કલમ 3, 4, 5 અને 7 મુજબ ગુનો દાખલ કર્યો હતો। તો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં આવેલ રોઝ સ્પા, ઉબેર પ્લાઝામાં આવેલ ચોકલેટ સ્પા તેમજ ઓમકાર 2 કોમ્પ્લેક્સમાં આવેલ બિગ બોસ સ્પા, તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તુલસી સ્ક્વેરમાં આવેલ ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પાના સંચાલકો સામે જાહેરનામા ભંગના ગુના બદલ ઈપીકો કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। તો તપાસ દરમિયાન ગુનાહિત જણાય આવેલ સ્પા અને કોમર્શિયલ બિલ્ડિંગના લાયસન્સ રદ કરવા સંબંધિત ઓથોરિટીને પત્ર લખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસે જણાવ્યું હતું।
અમદાવાદમાં ભેજા બાદ જોઈએ યુવતીને વારંવાર ફોન કરીને ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવામાં આવશે 4 લાખ વગેરે કહીને આખરે ક્રેડિટ કાર્ડના નંબરો મેળવીને બેંકના કર્મચારીની ઓળખ આપીને 1 લાખ ઉપરાંતની છેતરપિંડી કરતા પોલીસ સોડે ફરિયાદ દાખલ થવા પામી છે। एक तरफ भारत देश डिजिटलाइजेशन तरफ आगळ वधी रह्यो छे तो बीजी तरफ भेजा बाजो ऑनलाइन बैंकिंग टेक्नोलॉजी थी अजाण लोकोने के ऑनलाइन बैंकिंग टेक्नोलॉजी अंगे ओछू ज्ञान धरावता लोकोने निशान बनावी पैसा पड़ावी लेता होय छे। त्यारे अंकलेश्वर ने युवती खुशबू ठाकोर ICICI बैंक नी खाता धारक छे अने तेमनु बैंक मां खातु होवाथी थोड़ा दिवस पहला कुरियर मार्फते बैंक नु क्रेडिट कार्ड मळ्यु हतु। जो के त्यार बाद एक अठवाडिया मां तेमना पर कॉल आववाना शुरू थई गया हता अने जणाववामां आव्यु हतु के सामे वात करनार व्यक्ति ICICI बैंक नो कर्मचारी छे अने तेमने मळेल कार्ड ना चार्जिस शुरू थई गया छे। जो के युवतीए फ्री होवानो कही चार्ज आपवा माटे इनकार करी दीधो हतो, परंतु भेजा बाजुए अवारनवार फोन करी कार्ड केन्सल करावा माटे वात करी, व्हाट्सएप मार्फते क्रेडिट कार्ड अथवा तो डेबिट कार्ड नो फोटो मेळवी लीधो हतो अने त्यारबाद तेमनी जाण बहार तेमना खातामांथी 1,10,000 ની कार्ड लिमिट माथी टेक्स ने बात करता तमाम पैसा उपाड़ी लीधा हता। जो के युवती ने तेना ખાતામાંથી તેની જાણ બહાર પૈસા ઉપાડાઈ ગયા હોવાનું જ્ઞાન થતા તેણે સમય સૂચકતા વાપરી બેંકમાં જાણ કરી દીધી હતી। જો કે બેંકમાં તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવા માટે જણાવતા તેમણે સાયબર ક્રાઇમનો પણ સંપર્ક કરી 1930 પર કોલ કરી આપ્યો હતો। જો કે આજે તેઓ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં તે બાબતે જાણ કરવા માટે પહોંચ્યા હતા। જો કે તેમણે સમય સૂચકતા વાપરીને સંબંધિત વિભાગોમાં જાણ કરી દેતા તેમના પૈસા પરત આવે તેવી શક્યતાઓ છે। જો કે ભવિષ્યમાં કોઈ છેતરાઈ નહીં અને લોકો સતર્ક રહે તેમજ છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ તેમણે કરી છે। ખુશબુ ઠાકોર, અમારે ICICI મે બેંક મે ખાતા હે, ઉસકા ક્રેડિટ કાર્ડ આયા થા, ઉસકે ક્રેડિટ આને કે બાદ 10 દિન કે બાદ ફોન આના ચાલુ હો ગયા કે મેડમ ઇસમે ચાર્જેસ ચાલુ હો ગયા, તો હમકો માલૂમ થા કે વો મુજે ફ્રી મિલા થા, તો બાર બાર ફોન આતે થે, તો મે બોલી કે જબ ઇસકે ચાર્જેસ ચાલુ હો ગયા તો ઇસકો આપ હટા દો, क्योंकि जब मुझे फ्री मिला है तो मैं इसका चार्ज क्यों दूं। तो फिर मुझसे बोला कि डिटेल चाहिए, मुझे मालूम चला कि बाद में, चलो बाद में देती हूँ। बार बार फोन कर रहा था कि मैं ICICI बैंक से बोल रहा हूँ। मैं बोली कि हटा दीजिए प्लीज, मेरा चार्ज फालतू का पैसा क्यों लगेगा। तो उसने क्या किया कि उसका फोटो मैंने लिया, फोटो लिया और हम अभी क्रेडिट कार्ड आया था तो हमने क्रेडिट कार्ड या डेबिट कार्ड किसी को यूज ही नहीं किया, मैंने उसको खोला तक भी नहीं था। उसने बोला तो हमने निकाला, बस उसमें 1,10 का दिया था, जब माने कि चार्जेस इतना अमाउंट था, उसने पूरा 1,10 काट लिया। अभी उसके व्हाट्सएप पे बात हो, माने व्हाट्सएप चालू है उसका, जो भी पैसे काटे हैं, फोन भी वो उठा रहा है लेकिन मेरे नंबर से नहीं उठा रहा, मेरा नंबर सर लगता है ब्लैक लिस्ट में, किसी अदर नंबर से वो फोन उठा रहा है। आपने भी कहा था, अभी हम गए थे अपने बैंक में, पहले तो हमने माने कस्टमर के यहाँ के कॉल किया, उसको अपने डेबिट कार्ड क्रेडिट कार्ड को बंद करवाया, फिर हम बैंक में गए हैं, उन्होंने बोला आप साइबर कैफे जा, तो वहां नहीं जाके मैं पुलिस स्टेशन आई, वहां का जो नंबर उस पे दिया रहता है माने हेल्पलाइन नंबर, उसके मैंने कॉल किया है, वो आगे बोले हैं कि आगे का प्रोसेस वो करेंगे। बस मैं इतना ही चाहती हूँ कि मेरा पैसे आ जाए, क्योंकि कहाँ से इतने भर पाएंगे। तो पैसे के दिवाली का माहौल है, खास करके ऐसे फ्रॉड बहुत होते हैं। जी जी, तो आप ये और लोगों को क्या, मैं बस यही कहना चाहती हूँ कि जिस तरह हमने फंसा उस तरह कोई दोबारा मत किसी के साथ ऐसा। और ये भी कहना चाहते हैं कि देखिए, नहीं माने जो यूज नहीं करने के बाद भी पैसे काट लिए, जिसने पैसा काटे है उसके उसके आगे उसके लिए भी कोई कार्रवाई होना चाहिए कि दोबारा किसी के साथ ऐसा न हो। और हमारे बस इतना ही गुजारिश है कि हमारे पैसे माने, क्योंकि हमने यूज किया नहीं तो इतनी बड़ी अमाउंट मेरी गई है, 5,000-10,000 जाते तो कोई बात नहीं है, लेकिन हमारे इतने बड़े गए हैं, इतना तो कोई मिडिल क्लास इंसान इतना भरने के काबिल है नहीं। वो तो बैंक ने हमारी हेल्प करने के लिए हमारे क्रेडिट कार्ड को दिया था और हमारे साथ ही फ्रॉड हो गया, तो मैं चाहती हूँ कि वो फ्रॉड का डिटेल और उसके प्रति कंप्लेन हो, जो मेरा पैसा मुझे वापस आए, बस मैं इतना ही चाहती हूँ। अंकलेश्वर GIDC में आवेली के ए माले फार्मास्यूटिकल कंपनी में कॉन्ट्रैक्ट ऊपर काम करता कामदारों ने 2 महीना नो पगार ना मळता कामदारो अकड़ाया था ने कामदारे कंपनी बाहर ज हड़ताल पर बैसी गया था। અંકલેશ્વર GIDC માં આવેલ પ્લોટ નંબર 6005 પર આવેલ કે એ માલે ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા તેમનું મહેનતાણું ન ચૂકવી અન્યાય કરવામાં આવતા કામદારો રોષે ભરાયા હતા। અંકલેશ્વર GIDC માં હજારો નાના મોટા એકમો આવેલ છે, જેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા લેબર કોન્ટ્રાક્ટ કંપનીમાંથી મેળવી કંપની પાસેથી પૈસા લઈ લેતા
હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કામદારોને ન ચૂકવી પૈસા હજમ કરી જતા હોય છે ત્યારે અંકલેશ્વર જેડીસીમાં આવેલ કે એ માલે ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સંદીપ પરમારના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી કંપનીમાં કામ કરે છે અને તેમનું બે મહિનાનો પગાર એટલે કે મહેનતાણો બાકી બોલે છે જો કે કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડ આપવાની વાત તો દૂર મુદ્દલ પગાર પણ ચૂકવવામાં છેલ્લા બે મહિનાથી નથી આવ્યો આ અંગે કામદારોએ કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવવા જણાવતા કોન્ટ્રાક્ટરે અધ્ધર જવાબ આપી કંપની તરફથી પૈસા મળશે તો આપી દઈશું તેમ કહી તહેવાર પહેલા પગાર ના ચૂકવી પૈસા બાકી રાખતા કામદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે કામદારોએ કંપની ગેટ બહાર હડતાલ પર ઉતરી જતા કામદારોના હડતાલને સમેટી લેવા માટે કોન્ટ્રાક્ટરે કંપની પર પહોંચી કંપનીમાં પોતાનું સારું દેખાડવા માટે કામદારોની વાત સાંભળવાને બદલે તેમના સાથે ધક્કા મુક્કી કરી કંપનીમાં કામે ચડી જવા ધાક ધમકીઓ આપી હતી તો ન માનનાર કામદારોને રવાનગી કરવાની પણ ધાક ધમકીઓ આપી તેમણે સીધી કે આડકતરી રીતે કામદારોને દબાવવા પ્રયાસ કર્યો હતો જો કે આ અંગે કવરેજ કરવા પહોંચેલ મીડિયા કર્મચારીઓ પૈકી ખાનગી ચેનલના વાસુ પરમાર સાથે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તુક કરવામાં આવ્યો હોવાનું પણ વાસુ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું અને કવરેજ કરવા તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હોવાનું તેઓ ઉમેરે છે તો વધુમાં કંપનીના અધિકારીઓએ મધ્યસ્થી કરી ઘટનાને ગેરવ્યાજબી ગણાવતા મામલો થારે પડ્યો હતો શું નામ છે તમારું સંદીપ પરમાર સર કેમ વર્ક ઓરેન્જ સ્ટ્રાઇક કોર્ટ બે મહિનાનો પગાર બાકી છે એટલા માટે બે મહિનાથી પગાર નહીં આપતા અને એડવાન્સ માંગે તો એડવાન્સ બી એવું કહે છે કે હજુ પગાર આપ્યો નથી તો કેટલા પગાર આપીએ તમને એવું કહેવા માંગે છે અચ્છા બધા વર્કરો સાથે કેવું વર્તન કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર બધા વર્કરો સાથે આવી રીતે વર્તનમાં આવે છે કેટલા વર્કરોને ધક્કો મારીને કંપની અંદર લઈ ગયા અંદાજિત અંદાજિત 4-5 વર્કરોને ધક્કો મારીને કાયરાજ અને બાકીના બધા અંદર જાતે ચાલી ગયા ઝઘડિયા જેડીસીમાં આવતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરવાનો રેકેટનો પર્દાફાશ થયો છે ચાર લોકોને પોલીસે ઝડપી લઈને 2,31,00,000 ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો છે આ કેમિકલ ચોરો દ્વારા ટેન્કરોના ચાલકો સાથે મળીને કેમિકલ ચોરી કરવામાં આવતી હતી કેમિકલ હબ એવા ભરૂચમાં 2 નંબરની પ્રવૃત્તિઓ હવે દિવસ પ્રતિ દિવસ વધી રહી છે તેવામાં ઝઘડિયા જેડીસીમાંથી પણ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે ઝઘડિયા જેડીસીમાંથી પોલીસે ટેન્કરમાંથી કિંમતી કેમિકલ્સની ચોરી કરતી આંતરરાજ્ય રાજસ્થાન ગેંગને ઝડપી પાડી છે ₹1.11 કરોડના ફેથેલેટ પ્લાસ્ટિસાઇઝર કેમિકલ 4 ટેન્કર મળીને કુલ 2.31 કરોડના મુદ્દામાલ સાથે 4 ડ્રાઈવરની ધરપકડ કરી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસીમાં કાર્યરત કેમિકલ પેટ્રોકેમિકલ ડાઇસ અને ફાર્માક્યુટિકલ્સ જેવી અનેક નાની મોટી કંપનીઓમાં ઉત્પાદનમાં વપરાતા કેમિકલ પાવડરની ચોરી અને ઉત્પાદન બાદ ટેન્કરમાં મોકલતી વેળાએ ટેન્કરના ચાલકો દ્વારા કાર્બામાં ભરી કેમિકલ ચોરી કરાતી હોવાની ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સપાટી પર આવ્યા છે ત્યારે કેમિકલ ચોરીને અટકાવવા ઝઘડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝઘડિયા જેડીસી પોલીસ મથકના પીએસઆઈ પીએસ સેલાણીનાઓને બાતમી મળી હતી કે KLJ પેટ્રોપ્લાસ્ટ કંપની પાસે ધારોલી ચોકડી તરફ જવાના રોડની સાઈડમાં જીગર રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઈવરો ટેન્કરો ઊભો રાખી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી પ્લાસ્ટિકના કાર્બામાં ભરે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ટેન્કરમાંથી કેમિકલ સગે વગે કરતા 4ને રંગે હાથે ઝડપી પાડી રાજસ્થાનના બાડમેર જિલ્લાના 3 આરોપીઓ કે જેમાં નિહાલ ખાન શરીફ ખાન તેમજ શોકત અલી ઓલિયાસ ખાન અને બસાયા ખાન મતલબ ખાન તેમજ જેસલમેરના મોહમ્મદ રફીક જુશબ ખાન મળીને કુલ 4 ટેન્કર ચાલકને ઝડપી લઈ સ્થળ પરથી ફેટેલેટ પ્લાસ્ટિસાઇઝર 92 ટન જેની કિંમત ₹1.11 કરોડ 4 ટેન્કર જેની કિંમત ₹1.20 કરોડ તેમજ કાર્બા અને કાર્બામાં ભરેલ 55 કિલો ફેટેલેટ પ્લાસ્ટિસાઇઝર કેમિકલ તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા અને મોબાઈલ ફોન સાથે જ ટેન્કરના વાલ ખોલવાના અને તેમાંથી કેમિકલ કાઢી કાર્બામાં ભરવાના સાધનો મળીને 2,31,45,040 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા ટેન્કર ડ્રાઈવરોના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે આપેલ માહિતીમાં જણાવ્યા મુજબ ટેન્કર ડ્રાઈવરો છેલ્લા 1 વર્ષથી દર મહિનામાં 2 વાર ઝઘડિયાથી હરિયાણા દિલ્હી સુધી ટ્રીપ મારતા હતા જે અરસામાં આશરે 15 વખત ઉદયપુર અને રાયગઢ રોડ પર ચુરુની હોટલમાં ટેન્કર ને હોટલના પાર્કિંગ કે અવારું જગ્યાએ પાર્ક કરી ટેન્કરના નીચેના ભાગે આઉટલેટના પાઇપલાઇન
નો ફ્લેન્ચ સ્ક્રૂ ડ્રાઈવર અને પાના વડે ખોલી સીલ લૂઝ કરી કેમિકલ કાર્બામાં ભરી ચોરી કરતા અને સારો ભાવ મળે તો વેચી નાખી આર્થિક લાભ મેળવતા હતા, જેમાં તેઓ ટેન્કરના ડ્રાઈવરો પોતાની સાથે ખાલી પ્લાસ્ટિકનો કાર્બો પાઇપનો ફ્લેન્ચ ખોલવા માટેનો સ્પેન્સર સ્ક્રૂ ડ્રાઈવર ગરણી વગેરે સામાન ટેન્કરમાં બોડીના ભાગે સંતાડી રાખી કેમિકલ ચોરી દરમિયાન તેનો ઉપયોગ કરતા હતા. પોલીસે હાલ તો 4 ટેન્કર ડ્રાઈવરોની અટક કરી કરોડો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી. આ કેમિકલ તેઓ કોને વેચતા હતા, વધુ કોની સંડોવણી છે અને કોણ કોણ તેમની સાથે સંકળાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં આવેલ ઓએનજીસી કોલોની ખાતે દશેરાના દિવસે રાવણ કુંભકર્ણ મેઘનાથના પુતળાનો દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. અંકલેશ્વરના ઓએનજીસી કોલોની ખાતે 1977થી દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસમાં દશેરામાં રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે પણ યોજાશે, જેને લઈને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓએનજીસી કોલોની ખાતે દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં શરૂ છે. ઓએનજીસી કોલોની ખાતે રાવણના પુતળાની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાથનું પુતળું પણ તૈયાર કરવામાં આવી રહ્યું. આ પૂતળા બનાવવા માટે 8 જેટલા કારીગરો 50 દિવસની સતત મહેનત બાદ પૂતળાને તૈયાર કરવા માટે અને આખરી ઓપ આપવા માટે હવે જોત રહ્યા છે. આ પૂતળા બનાવવા માટે વાંસના બાંબુ પેપર રદ્દી અને સાડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂતળા બનાવવા માટે 300 કિલો જેટલો ગુંદર પણ વાપરવામાં આવે છે. આ સંપૂર્ણ પૂતળા બનાવવાની કામગીરી 2 મુખ્ય કારીગરો સાથે કુલ 8 કારીગરો કે જેઓ સહાયક કારીગર તરીકે મદદરૂપ થતા હોય છે. ખાસ કરીને ઓએનજીસી કોલોની ખાતે રાવણ દહન માટે જે પૂતળાઓ બનાવવામાં આવ્યા છે તેમાં વિશિષ્ટતા એ રહી છે કે વડોદરાથી લઈને સુરત સુધીના 150 કિલોમીટરના વિસ્તારમાં એક અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થળ છે, ત્યાં ખૂબ મોટા પાયે દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. રાવણના પુતળાની ઊંચાઈની વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 50 ફૂટ અને તેની ગોળાઈ 30 ફૂટની હોય છે અને કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાથની પુતળાની ઊંચાઈ 48 ફૂટ જેટલી હોય છે. ભરૂચ જિલ્લાવાસીઓને ઓએનજીસી કોલોની ખાતે દશેરા નિમિત્તે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમમાં આ વખતે એક ખાસ પ્રકારનો ફાયર ક્રેકર્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે કદાચ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર હશે. તે ફાયર ક્રેકર્સનો જે છે એ ભરૂચ જિલ્લાવાસીઓને ઓએનજીસી કોલોનીના રાવણ દહનના કાર્યક્રમમાં જોવા મળશે. ઓએનજીસી કોલોનીમાં રામલીલા અને દશેરાના આયોજક અને સંચાલક એવા દશરથ કેશવાથ એ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષના વધુ સમયથી ઓએનજીસી કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વખતે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ભરૂચ જિલ્લાવાસીઓને ફાયર ક્રેકર શો જોવા મળશે, જેની ટીમ મહારાષ્ટ્ર ખાતેથી આવશે અને રાવણ દહન નિમિત્તે આ ફાયર ક્રેકરનો શો જોવા મળશે, જે ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વાર થવા જઈ રહ્યો છે તેમ તેઓ ઉમેરે છે. શું નામ છે? જોસેફભાઈ, આ ઓએનજીસીમાં જે તમે રાવણ દહન નિમિત્તે જે પૂતળા બનાવવા માટે આવો છો એમાં કેટલો સમય લાગે છે પૂતળા બનાવવા? એમાં 50 દિન જેવા થાય. અને કેટલા કારીગરો કામ કરે છે? એમાં 2 મુખ્ય કારીગરો હોય ને 6 લેબલો હોય. અચ્છા, આ જે પૂતળા બનાવો છો એમાં મુખ્ય જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે કઈ 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 છે? એમાં બંબુ હોય, નાના મોટા ખીલી ખીલા હોય, પેપર હોય, એ સાડી લગાવીએ, એમાં કલર મારીએ, ડિઝાઇન બિઝાઇન બધી જાતે ચીપકાવીએ. અચ્છા, આમાં જે તમે રાવણના જે પૂતળા બનાવો છો એની અંદર ખાસ કરીને સૌથી વધારે વપરાતું મટીરિયલ કયું છે? એમાં આ પેપર ને સાડી એ કાગળ જ વધારે વપરાય. અચ્છા, અને આ જે તમે જે 7-8 કારીગરો જે આ બનાવો છો એ દિવસમાં કેટલા કલાક કામ કરો? એ સવારે 9 વાગ્યાથી અમે 5:30 વાગ્યા સુધી કામ કરીએ. અચ્છા, અને આ જે રાવણના પૂતળા બનાવવાનું કામ છે તમે કેટલા વર્ષોથી? 3 વર્ષોથી કરતા છીએ. જય શ્રી રામ. મેં દેશરાજ કેથવાસ, રામલીલા સંચાલક, ઓએનજીસી કોલોની અંકલેશ્વર. મેં યહાં પિછલે 40 વર્ષોથી યહાં પે રામલીલા કર રહા હું. કઈ મેને કલાકાર કઈ રોલ મેં કલાકાર કી હૈ. પિછલે 15 સાલથી મેં મંચ સંચાલક કા કામ કર રહા હું ઓર યહાં પે મંચ સંચાલક કે સાથ સાથ રાવણ મેઘનાથ ઓર કુંભકર્ણ કે પુતલે દહન કરને કી ભી પ્રક્રિયા હમ કરતે હૈ. જો દશહરા કે દિન હમ ક્રિકેટ ગ્રાઉન્ડ મેં યહાં તીનો પુતલે જલાયેંગે. યહાં ભરૂચ જિલ્લે કા એક બહોત અચ્છા
आकर्षण रहता है, यहाँ पे देखने के लिए हजारों लोग आते हैं। यह भरूच बरोड़ा से लेकर सूरत तक में यही एक ऐसा त्यौहार है जहां पे बहुत से लोग इकट्ठे होते हैं रावण दहन के दिन, और यह अंकलेश्वर वंजीसी कॉलोनी में यह एक त्यौहार मनाया जाता है। सर, ये जो पुतले जो बनाए जाते हैं उसमें कितने दिन और कितना कारीगर कितना खर्च लगता है? यह पुतले बनाने के लिए हम लगभग पिछले 50 दिनों से हमारे 6 लेबर के साथ काम कर रहे हैं, और ये लगभग 8-10 घंटे काम करते हैं। कितने दिन लगते हैं? 50 दिन के लगभग, हमने 50 दिन पर बीच में आदमी बढ़ा भी देते हैं घटा भी देते हैं मौसम के हिसाब से। और इस बार पब्लिक को कुछ नया देखने? हाँ, पब्लिक को इस बार क्रैकर शो में, जो हम महाराष्ट्र संगमरमर से स्पेशल जो रावण दहन के लिए बम ये आतिशबाजी करते हैं, वो लोग कुछ नया लेके आएंगे, वो भी सब लोग गुप्त ही रखते हैं। कितने फुट के रावण? रावण का फुट 50 फुट है, और मेघनाथ और कुंभकर्ण की जो ऊंचाई है लगभग 47-48 फुट है, और इसकी गोलाई जो है रावण की लगभग 30 फुट के लगभग है, और 30x50 का हमारा रावण है। ये त्योहार ओएनजीसी में कितने सालों से मनाया? यह त्योहार ओएनजीसी में पिछले 47 वर्षों से मना रहा है, यह 47वां साल है। नेत्रन तालुका ना मुख्य मार्ग ऊपर पड़ेला मस्त मोटा खाड़ाओ ने अने मार्ग बेसमार बंदा तालुका कांग्रेस ना आगेवानो द्वारा जे रस्ता पर उतरी आवीने वाहनों नो चक्का जाम करियो हतो अने मार्ग वहली तके बने तेवी मांग करी नाखी हती। भरूच जिल्लामां चोमासानी सीजन बादथी भरूच जिल्लाना अने शहरी ग्राम्य विस्तारमां रस्ताओनी हालत बिस्मार बनी छे। मुख्य मार्ग पर ठेर ठेर मोर्स मोटा खाड़ाओ अने रस्ताओ परथी पसार थवुं मुश्किल बनी छे, त्यारे जवाबदार मार्ग मकान विभागना स्थानिक रहीशो सहित विपक्ष द्वारा अवारनवार रजूआतो करी छतां कोई चोक्कस रणनीति साथे रस्ताओनुं समारकाम करवामां आव्युं नथी। एवा संजोगोमां नेत्રંગ ચાર રસ્તા વિસ્તારમાં યુવા કોંગ્રેસ દ્વારા આજે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને જગાડવાના ભાગરૂપે રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયોનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે જે સૂત્રોચ્ચાર કર્યા હતા, નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં કોંગ્રેસ લોકસભા બેઠકના ભૂતપૂર્વ ઉમેદવાર એવા શેરખાન પઠાણની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। નેત્રંગ તાલુકાની અંદર જે 96 ગામો અને 39 ગ્રામ પંચાયતો આવેલી છે, તમે જોઈ શકો છો આ રોડ રસ્તાને લઈને આજે આખા જિલ્લાની પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠેલી છે। ત્યારે આરએનબી દ્વારા એક પણ રસ્તાનું કામ કરવામાં આવતું નથી, અને પછી આરએનબીના કાર્યપાલક ઇજનેર એવું કહે કે અમે ટેસ્ટિંગ કરીને બિલ ચૂકવીએ છીએ, પણ બે જ કર્યા હોય તો તમે ચૂકવો। આજે અહીંયા નેત્રંગમાં રોજના હજારો લોકોની અવર જવર છે, આજુ બાજુ ચા નાસ્તાની દુકાનો છે, જમવાની નાસ્તાની અંદર એટલું બધું અતિશયિંગ થાય છે કે લોકોને અસ્થમા શ્વાસો બીમારીઓ થઈ ગઈ છે। આજે અમારી માંગ તાત્કાલિકરણે તાલુકા પંચાયત નેત્રંગ ગ્રામ પંચાયત આ રસ્તાઓની ઉપર તાત્કાલિક ટેસ્ટિંગ છે એને સાફ કરે અને પાણીનો છંટકાવ કરે। જો બે દિવસની અંદર આ કામ નહીં કરવામાં આવે તો આવનારા દિવસો જોવા જેવા હશે, એવી હું આ મીડિયાના માધ્યમથી પોલીસ અને પ્રશાસનને પણ કહેવા માંગુ છું। અમે અંકલેશ્વરમાં 2 દિવસ પહેલે રસ્તા રોકો આંદોલન કરેલું, ત્યારે પણ અમે કીધેલું છે કે જો આનું નિરાકરણ નહીં આવે તો દર બીજા દિવસે આંદોલનો આખા જિલ્લામાં થશે। આજની સમસ્યા મારા ગામની છે, આજે અહીંયા ગરીબ લોકો ઉપર આ લોકોને બીમારીઓ થઈ ગઈ છે, સરકારી દવાખાની અંદર હોસ્પિટલ છે એક જ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એમાં પણ ડોક્ટરો રેગ્યુલર નથી, ત્યારે લોકો બીમાર પડી જાય ક્યાં? આ પ્રાઇવેટ દવાખાનાની અંદર જુઠ્ઠી ડિગ્રીઓવાળા ડોક્ટરો પાસે મજબૂરીમાં દવાઓ લેવી પડે છે। તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આવનારા દિવસોમાં જોવા જેવું થશે। આ ગ્રામ પંચાયત આ લારીઓવાળા પાસેથી 20 રૂપિયા ઉઘરાવે છે, જે નેશનલ હાઈવે અને PWDની હદમાં લારીઓ મૂકેલી છે। મંગળવારની અંદરથી દર મંગળવારે 20-25 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે, ત્યારે પંચાયત કેમ નહીં આની ઉપર મશીન દ્વારા કે મજૂર દ્વારા આ સફાઈ કરી અને પાણીનો ટેન્કરથી છંટકાવ કરે, જેથી કરીને અહીંની પ્રજાને આમાંથી રાહત મળે।
झगड़िया सब रजिस्ट्रार कचेरी में सॉफ्टवेर कनेक्टिविटी वारंवार खोलवाता दस्तावेजीकरण में मुश्किल उभी थता अरजदारों हैरान परेशान थी गया छे। झगड़िया सब रजिस्टर कचेरी में सॉफ्टवेर कनेक्टिविटी की समस्या कारण अरजदारों भारे हालाकी सामनो करवो पड़ी रह्यो छे। झगड़िया सेवा सदन खाते आवेले सब रजिस्टर कचेरी में गतरोज बपोर बाद सॉफ्टवेर कनेक्टिविटी में समस्या कारण अरजदारों दस्तावेज करावनाराओ तथा अन्य कामों लईने आवता नागरिकोए धरमधक्का खावा पड़िया हता। जे दिवसे टोकन ने तारीख होय ते दिवसे जो कनेक्टिविटी नो अभाव होय तो सांज सुधी न छूटके तेमणे કચેરીમાં બેસી રહેવું પડે છે અને બીજા દિવસે ફરીથી કામ ધંધો રોજગાર બગાડીને કનેક્ટિવિટીના અભાવના કારણે ફરીથી હાજર રહેવું પડે છે। ઝગડિયા સબ રજિસ્ટર કચેરીની વાત કરીએ તો સારા મુહૂર્તમાં દસ્તાવેજો કરાવવાના માટે દસ્તાવેજ કરનારાઓ અગાઉથી જ ટોકન લઈને દસ્તાવેજ કરાવે છે, પરંતુ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે। દૂર દૂરથી આવતા અરજદારોને ટોકનના દિવસે ટાઈમ પૂરો થઈ ગયા બાદ પણ બીજા દિવસે પણ આવવાની ફરજ પડે છે, જેથી એક જ કામ માટે બે બે દિવસ બગાડવા પડે છે અને તેમાં પણ કનેક્ટિવિટી ની સમસ્યા રહે તો ત્રીજો દિવસ પણ બગાડવાની ફરજ પડે છે। નવરાત્રીનો સમય જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ટોકન મળતા નથી અને અત્યારે દસ્તાવેજો થતા નથી, જે કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે પેન્ડિંગ રહે છે। આ બાબતે ઝગડિયા સબ રજિસ્ટર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બપોરની કનેક્ટિવિટીની સમસ્યા છે, તે બાબતે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આવતીકાલે શુક્રવારે બપોર બાદ કનેક્ટિવિટી યથાવત થશે તેમ જાણવા મળ્યું છે। જો કે હાલ તો પેન્ડિંગ રહેલ કામોને લઈને આગળના દિવસોમાં અધિકારીઓ વ્યસ્ત બનવા સાથે દસ્તાવેજ કરનાર અને નાગરિકોને પણ થોડી રાહ જોવી પડશે તેવું પણ હાલ લાગી રહ્યું છે। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ કનેક્ટિવિટીની ગતિ ઘટતા અનેક લોકોએ ડિજિટલાઇઝેશનનો ભોગ બનવો પડી રહ્યો છે અને દિવસો પસાર કરવા પડી રહ્યા છે। ત્યારે જવાબદાર અધિકારીઓ સમય સૂચકતા રાખી આ સમસ્યાનો નિરાકરણ વહેલાસર લાવશે તેવી અરજદારોની પણ ઈચ્છા છે। ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાના પગલે દુર્ગા માતાજીની મૂર્તિઓ અને પંડાલોને આખરીઓ પાપવામાં આવી રહ્યો છે। ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભરૂચમાં ગણેશ મહોત્સવ બાદ હવે નવરાત્રી મહોત્સવમાં ગરબા રસિકો ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા પણ હવે દુર્ગા મહોત્સવની ઉજવણીમાં જોતરાઈ ગયા છે। ભરૂચ જિલ્લામાં રોજગારી ધંધા અર્થે સ્થાયી બંગાળી સમાજ છેલ્લા 42 વર્ષ ઉપરાંતી આશો નવરાત્રીમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે। આ પર્વ આશો નવરાત્રીના પાંચમા દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આશો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ સાથે દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે। તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી હવે તેને આખરી ઓપ આપી રહ્યા છે। એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગારોગન સાથે શણગાર કરી આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીના વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે। માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીના મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે, જેને લઈને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતા અટકશે। આ દુર્ગાષ્ટમીના તહેવાર નિમિત્તે બંગાળી સમાજ દ્વારા પૂજામાં ઉપસ્થિત રહેવા પણ ભક્તજનોને ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। તો આ અંગે વધુ માહિતી આપતા આયોજક આશીષ દહે દ્વારા કંઈક આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર, મેં હું આશીષ દહે पूजा कमेटी का एक सदस्य हूँ। आप लोग सभी जानते हैं हर साल हम ये दुर्गा माता का पूजा का आयोजन करते हैं और इस साल हमारा 43 इयर्स का है। ये जो मूर्ति है ये पूरा मिट्टी से बनाया जाता है और इसके लिए कारीगर जो है कोलकाता से 3 महीने पहले आते हैं और ये नर्मदा का जो मिट्टी है वहाँ से लेके आते हैं फिर बनाते हैं। इस साल हम 43 ईयर्स का जो सेलिब्रेशन है वो हम बहुत धूमधाम से बनाएंगे और इसको साथ पूजा कमेटी और हमारा जो दुर्गा पूजा सेवा ट्रस्ट की तरफ से
सभी भरूचवासी और गुजरातवासी को आमंत्रित करना चाहूँगा कि आप लोग आइए, माता जी का दर्शन कीजिए, आशीर्वाद दीजिए। धन्यवाद। सर, कौन कौन सी पूजा अर्चना की जाएगी पूरे दिनों में? एक्चुअली हमारा काल से जो है शुरुआत है वो षष्ठी पूजा से चालू होगा और 24 तारीख को हमारा जो है दशमी पूजा है और 24 तारीख को हमारा आखिरी दिन है और इन बिटवीन हमारा जो शेड्यूल है 20 तारीख को षष्ठी है, 21 तारीख को सप्तमी है, सातम दिन का पूजा है और सबसे बड़ा दिन जो है वो आठम है, अष्टमी बोलते हैं हम। कितने लोग आते हैं यहाँ पे? जो गैदरिंग है कम से कम 800-1000 भी होते हैं पर आटम का दिन सबसे ज्यादा होते हैं। नेत्रन तालुका ना दामोना बिस्मार बनेला रस्ताओ वहली तक के बने ते माटे धारासभ्य हवे कदम उठावी छे। धारासभ्य रितेश वसावाना हस्ते કેટલાક રસ્તાઓનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારમાં આવેલા ગામોમાં રોડ રસ્તા વર્ષોથી નહીં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। પછાત વિસ્તારના ગામોમાં આરોગ્યલક્ષી 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી ન હતી। મહિલાઓ યુવાનો વૃદ્ધોને પગદંડી મારફતે જ નેત્રંગ તાલુકા મથક સુધી પહોંચવા મજબૂર બન્યા હતા। સ્થાનિક રહીશો વર્ષોથી રોડ રસ્તાના નિર્માણની માંગ કરી રહ્યા હતા, તેવા સંજોગોમાં ઝઘડિયામાં ધારાસભ્ય રીતેશ વસાવાની રજૂઆતને પગલે લાખો કરોડ રૂપિયાના ખર્ચે નેત્રંગ તાલુકામાં મોજાથી પૂંજિયા રમણપરાથી બલદેવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક રહીશો માનન વ્યાપી જવા પામ્યું છે। આ દરમિયાન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંહ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુદાબેન વસાવા, ઉપપ્રમુખ મિતેશભાઈ પરમાર, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા અને વિવિધ ગામોના સરપંચો પણ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજ થતા એક તબક્કે દોડધામ મચી હતી। જો કે ડીપીએમસીની ટીમ દોડી આવીને ટેન્કરને અન્ય જગ્યાએ ખસેડતા સર્વે હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરમાં લીકેજ થતા અતિ જોખમી કેમિકલ ઢોળાવા લાગતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી। જો કે ડિઝાસ્ટર વિભાગની ટીમે દોડી આવી સલામત રીતે ટેન્કરને અવાવરૂ જગ્યાએ ખસેડી લેતા મોટી હોનારત થતા અટકી હતી। અંકલેશ્વર ડીવાયએસપીને મળેલ બાતમીના આધારે પાનોલી પોલીસ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે રેડ કરી હોટલ સિલ્વર ના કમ્પાઉન્ડમાંથી અત્યંત જોખમી એવા કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું, જેમાં પાનોલી કંપની ઓરિયન્ટ રેમેડીઝ કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભરી તેને નિકાલ કરવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું। આ ટેન્કરને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં મુદ્દામાલ તરીકે કબજે કર્યા બાદ મૂકવામાં આવ્યું હતું। જોકે બુધવારની બપોરે અચાનક તેના ઢાંકણના ભાગે વેલ્ડિંગમાંથી કેમિકલ બહાર ઢોળાવવાની શરૂઆત થઈ હતી। ડિઝાસ્ટર ટીમે સ્થળ પર આવી ટેન્કરને ત્વરિત અસરથી અવાવરૂ સ્થળે પોલીસ જપ્તમાંથી ખસેડવામાં આવ્યું હતું, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। જો કે કેમિકલ ઢોળાવવાને પગલે તીવ્ર દુર્ગંધ મારતા લોકોમાં નાસભાગ મચી હતી। બીજી તરફ કેમિકલ નિકાલ માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા વિવિધ ગુનામાં રાસાયણિક કેમિકલ અને પાવડર ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે આવા રસાયણો સાચવવા માટે વિશેષ સાવધાની અને તાપમાન જાળવી રાખવાનું હોય છે। જો એમાં ચૂક થાય તો લીકેજ થવા કે બ્લાસ્ટ થવા સાથે આગ ફાટી નીકળવી તે સ્વાભાવિક છે। આ વચ્ચે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો કે હુકમ ના આવે ત્યાં સુધી સાચવી રાખવા પડે છે, ત્યારે ભવિષ્યમાં આ બાબતે પણ કોઈક યોગ્ય વિચારણા થાય તેવું પણ કેટલાક લોકોનું માનવું છે। ગરડા કેમિકલ્સ કંપની લિમિટેડ અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી ભાદી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પાનોલીમાં આવેલા ગરડા કેમિકલ્સ અને જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભાદી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ગરડા કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા ભાદી ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં 350 વધુ લોકોએ પોતાના સ્વાસ્થ્યની નિઃશુલ્ક તપાસ કરાવી હતી। આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખના ડોક્ટર, હાડકાના ડોક્ટર, બાળકોના ડોક્ટર, સ્ત્રી રોગને લાગતા નિષ્ણાંત તેમજ જનરલ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં આંખોની તપાસ માટે ઓપ્ટીમેટ્રિક મહેશભાઈ પટેલ, ઓર્થોપેડિક ડોક્ટર પરિમલ પ્રજાપતિ, ડોક્ટર તુષાર પાટીલ, ડોક્ટર અવનવી, ડોક્ટર વિલાસ સહિતના તબીબોએ તબીબી તપાસ કરીને સેવા આપી હતી। ગરડા કેમિકલ લિમિટેડમાંથી ડોક્ટર નૈતિક તેમજ ગોપાલ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। ગરડા કેમિકલ્સ લિમિટેડ
सहयोगवती हॉस्पिटल द्वारा हॉस्पिटल ना डेप्यूटी मेडिकल सुप्रिंटेंडेंट डॉक्टर आत्मी डेलीवाला ट्रस्ट ना जनरल मैनेजर डॉक्टर निनांद झाला द्वारा राजेश पटेल तेमज गामना सरपंच नो आभार व्यक्त कर्यो हतो। प्रजापति जयाबेन मोदी हॉस्पिटल में हाड़काना डॉक्टर तरीके फरज बजावु छू। आज रोज तारीख 19 ना रोज भादी गाम खाते जयाबेन मोदी हॉस्पिटल तथा गरडा केमिकल ना उपक्रमे एक मेगा मल्टी स्पेशलिटी केम्पनु आयोजन करवामां आवेल हतुं। आ केम्पनी अंदर भादी गाम तथा एनी आजूबाजूना घणा लोकोए निःशुल्क तबीबी केम्पनी सेवाओनो लाभ लीधो हतो अने एमने सारवार प्रदान करवामां आवेल हती। आ कैम्प करवा बदल हूँ भादी गामना सरपंच श्री तथा गरडा केमिकलनो जयाबेन मोदी हॉस्पिटल वती खूब खूब आभार व्यक्त करूँ छूँ। 19/10/2023 रोज गरडा केमिकल्स लिमिटेड जयाबेन मोदी साथ मरी ने आज एक निःशुल्क मेगा कैम्पन आयोजन करूँ जेमा ऑर्थोपेडिक स्पीन स्पेशलिस्ट ऑप्थेल्मोलॉजिस्ट पीडियाट्रिक और गायनेक डॉक्टरों हाजरी आपी थी। एम भादी गामनी जनताए सारो एवो लाभ उठाव्यो हतो। भरूच तालुका पंचायत कचेरी खाते अमृत कलश एकत्रीकरण नो कार्यक्रम योजायो हतो। भरूच तालुका पंचायत कचेरी खाते अमृत कलश एकत्रीकरण कार्यक्रम नो आयोजन भरूच ना धारासभ्य रमेश मिस्त्री नी अध्यक्षता में योजायो हतो। मारी माटी मारो देश अभियान अंतर्गत ग्राम्य कक्षाए थी आवेल अमृत कलश एकत्रीकरण नो कार्यक्रम तालुका कक्षा नो कार्यक्रम नो आयोजन तालुका पंचायत कचेरी खाते भरूच ना धारासभ्य नी अध्यक्षता में योजायो हतो। भरूच तालुका ना विविध गाम माथी ग्रामजनों द्वारा अपायेल माटी ने वंदन करीने महानुभवो द्वारा अमृत कलश एकत्रकरण साथे उपस्थितो द्वारा पंच प्राण प्रतिज्ञा लेवामां आवी हती। आ प्रसंगे जिल्ला पंचायत कारोबारी अध्यक्ष धर्मेशभाई मिश्री तालुका पंचायत प्रमुख कौशिकभाई पटेल तालुका पंचायत सभ्य गोविंदभाई पाटणवाड़िया सहित अन्य सभ्यो अने विविध गामना सरपंचो उपस्थित रह्या हता। एकत्रित करायेला आ विविध अमृत कलश गाममांथी एकत्र करी हवे आगामी दिवसोमां दिल्ली मोकलवामां आवशे। देशनी माटीने नमन, वीरों ने वंदन। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी द्वारा समग्र देश में अमृत कलश यात्रा कार्यक्रम आपवामां आव्यो छे। प्रत्येक गामनी प्रत्येक परिवारनी बे चपटी माटी ए दिल्ली स्थित जे अमृत वाटिका बनवा जई रही छे एमां गामने अने नागरिक प्रत्येक नागरिक ने एवुं लागे कि आमां मारुं पण कोई योगदान छे। वीर शहीदोनी यादमां एमने श्रद्धांजलि स्वरूपे आ कार्यक्रम आपवामां आव्यो छे। पहला गाममां एकत्र थई गाममां शहीद सैनिकों माटेना स्तंभ बनाव्या। प्रत्येक गामना नागरिकोए संकल्पो लीधा। 75 वर्ष आजादीने पूरा थाय एटले 75 वृक्षोनुं वृक्षारोपण थयुं अने हवे दिल्ली खाते आ कार्यक्रम थवानो छे। भरूच तालुकानो आजनो अमृत कलश यात्रानो कार्यक्रम ए संपन्न थयो छे। दरेक गामना सरपंचो, तलाटीओ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ભેગા થઈને આ માટી એકત્ર કરીને ભરૂચ તાલુકાનો કરસ એ આવનારા દિવસોમાં દિલ્હી પહોંચવાનો છે। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।